આગળ વાત કરીએ. પંચમહાલ હાલોલ સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગવાનો મામલો સામે આવી રહ્યો છે. વહેલી સવારથી લાગેલી આગ હજી પણ ચાલુ છે. આગ લાગ્યાને 12 કલાક વીતવા છતાં આગ કાબૂમાં નથી આવી. તો ફાયર જેસીબી મશીનથી કાટમાળ હટાવીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. તો હાલોલના સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. સવારની આગ લાગી હતી. આગ હજુ પણ બેકાબૂ છે. સવારથી લાગેલી આગ હજુ પણ બેકાબૂ. ફાયર ફાઈટરો ઘટનાસ્થળે છે. આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. 12 કલાક જેટલો સમય વીતી ગયો છે. કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. સવારથી લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે. હાલોલ સ્ક્રેપ ગોડાઉનની આ ઘટના વહેલી સવારે આગ લાગી હતી અને સવારથી લાગેલી આગ 12 કલાક જેટલો સમય, તે છતાં પણ હજુ આગ કાબૂમાં નથી આવી. ફાયર વિભાગનો મોટો કાફલો અત્યારે ઘટનાસ્થળે અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. સાથે જ માલ સામાન હટાવીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા વિવેક સુથાર ફોન લાઈન પર. જે વિવેક, પંચમહાલના હાલોલના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના, 12 કલાક જેટલો સમય વીતી ગયો છે, હાલ શું સ્થિતિ સામે આવી રહી છે? વિવેક, કરીએ તો હાલોલ નગરની આસપાસ જે ગોડાઉન આવેલા છે, ગોડાઉનની અંદર સેફટી ન હોવાને કારણે આગનો વધુ બનાવ બનતા હોય છે. ત્યારે હાલ જે સવારથી લાગેલી આગ હજુ ઓલવામાં ભારે સમય વીતી રહ્યો છે. કારણ કે જે ગોડાઉન છે, એ ગોડાઉનની અંદર ઢગલાને કારણે જે ઢગલા સળગી રહ્યા છે, તે સળગેલા ઢગલાને ઓલવામાં વારંવાર પાણીનો છંટકાવ કરવો પડે છે. એ તેના કારણે હજુ બી ભારે જહેમત બાદ હજુ આગ ઓલવી શકાઈ નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયર બ્રિગેડના કર્મચારીઓ તે ઢગલાને પાણીનો મારો ચલાવીને વધુ આગને ઓલવવા માટે હાલ જહેમત કરી રહ્યા છે. જી બિલકુલ વિવેક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.